समाचारनी शुरुआत एक सौथी महत्वपूर्ण समाचार थी। समाचार जे प्रकारे सामे आवी रहा छे, पेपर लीक केस मां विद्यार्थी नेता नू सरकार ने अल्टिमेटम, 72 कलाक मां गृह राज्य प्रधान साथे बैठक करवानी तेओ मांग करी रहा छे। 72 कलाक मां निवेडो मांगी रहा छे ने 72 कलाक मां बैठक नहीं थाय तो युवराज सिंह आंदोलन की चीमकी पण आपी छे। विद्यार्थीओ अने वालीओ ने तेओ गांधीनगर एकठा करशे अने आ प्रकारनी चीमकी आपवामां आवी। आवतीकाले गौण सेवा पसंदगी मंडळनी ऑफिसे तेओ पुरावा आपवा पण जवाना छे अने पुरावानी सॉफ्ट कॉपी हार्ड कॉपी पण तेमनी पासे छे, ते तेमने आपवामां आवशे। आ उपरांत थोड़ी क्षण पहला जे प्रकारनी पीसी थई, चार गाड़ीना नंबर पण रिलीज करवामां आव्या छे अने आ चार गाड़ीमां विद्यार्थीओने लावामां आव्या हता। ખાસ કરીને આજે માન્ય અસિત વોરા સાહેબ દ્વારા જે પ્રેસ કરવામાં આવી એમાં જે કહેવામાં આવ્યું કે અમે કોઈ પુરાવા નથી આપ્યા, હવે કદાચ ક્યાંક ને ક્યાંક અમારે એનો પણ પુરાવો આપવો પડશે કે અમે પુરાવા આપ્યા છે। આ એનો પુરાવો છે કે ભાઈ અમે ગૌણ સેવાના જે સચિવ શ્રી છે એમને, પરમાર સાહેબ જે છે એમને 2:52 મિનિટે સીધો જ અમે પેપર ફૂટ્યું છે એનો પુરાવો સીધો આપેલો હતો અને એની સાથે અમે ટેલિફોનિક ચર્ચા પણ કરી છે, જે મીડિયા માધ્યમથી અત્યારે અમે તમને લોકોને એની ઓડિયો ફાઇલ પણ મોકલી રહ્યા છીએ અને અમે સિંધૌ સાહેબને એટલે કે ગાંધીનગર પીઆઈને જાણ કરવા માટે કોલ પણ કર્યો હતો, એનો પણ અમે એક આધાર પુરાવો અત્યારે રજૂ કરી રહ્યા છીએ। અને ખાસ કરીને અમારે કહેવાનું છે કે અત્યારે જે પણ તપાસ ચાલી રહી છે એ તપાસમાંથી ક્યાંક ને ક્યાંક જે શંકાના દાયરામાં છે જે એ મૂળ વ્યક્તિ છે એ આસિત વોરા સાહેબ છે, તો સૌ પ્રથમ અમે એની માંગણી કરીએ છીએ કે આ જે તપાસ ચાલે છે એ તપાસમાંથી આસિત વોરા સાહેબને દૂર કરવામાં આવે અને પછી આની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો આ તપાસ ઉપર એસઆઈટીનું ગઠન કરવામાં આવશે તો એસઆઈટીમાં પણ અમે પૂરેપૂરો સાથ સહકાર અને સહયોગ આપવા માટે તૈયાર છીએ। દરેક વિદ્યાર્થીના જે પણ ભવિષ્ય સાથે ચેડા કરે છે અને ચેડા કર્યા છે એના આધારભૂત પુરાવો પહેલાં પણ આપ્યા હતા, આજે પણ આપીએ છું અને ભવિષ્યમાં જો જેની જરૂરિયાત પડશે એ તમામ મુદ્દાઓ અત્યારે અમે ક્યાંક ને ક્યાંક જો માન્ય ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી એટલે કે હર્ષ સંઘવી સાહેબની અધ્યક્ષતામાં આની એક મિટિંગ થાય અને અમને એક વિશ્વાસપાત્ર વ્યક્તિ તેજ લાગી રહ્યા છે, જેથી કરીને અમે ઈચ્છીએ છીએ કે હર્ષ સંઘવી સાહેબ આ જે મુદ્દો છે એમાં ટૂંકમાં ક્યાંક ને ક્યાંક રીતે દખલગીરી કરે અને જે પણ બાબતો છે એમાં ક્યાંક ને ક્યાંક ઉજાગર લાવવા માટે પ્રયત્ન કરે। સૌ પ્રથમ રીતે અમે જે તો તમામ બાબતોને લઈને પણ જે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે, જે પ્રકારના આરોપો લગાવ્યા છે અને તમામ મુદ્દાને લઈને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભાજપના નેતા અમિતભાઈ ઠાકર જોડાયેલા છે। અમિતભાઈ, જે આ આક્ષેપો જે આરોપો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા તરફથી કરવામાં આવે છે, સૌથી પહેલું ઓવરઓલ એની ઉપર રિએક્શન માંગીશ। એટલે કુલ મળીને વિષય એટલો જ છે કે જ્યારે તમારે કેન્દ્રમાંથી મને ફોન આવ્યો ત્યાં સુધી તો એમણે કોઈ પણ ગૌણ સેવા પસંદગી મંડળને જઈને પુરાવા આપ્યા નથી, કોઈ પણ પોલીસ સ્ટેશનને પણ એમને પુરાવા આપ્યા નથી, પુરાવા એમની પાસે છે, પુરાવા એમને લોકો યોગ્ય જગ્યા ઉપર જઈને આપવા જોઈએ। પોતે બી ગૌણ સેવાની પરીક્ષા આપી ચૂક્યા, ગૌણ સેવાનું બિલ્ડિંગ ક્યાં છે એમને ખબર છે, જઈને પુરાવા આપવા જોઈએ, ફરિયાદ યોગ્ય જગ્યાએ જઈને કરવી જોઈએ, મીડિયાની અંદર વાતાવરણ બનાવી એનો કોઈ ફાયદો નથી। એમણે વિષય જ્યારે લોકો વચ્ચે મૂક્યો છે, ભારતીય જનતા પાર્ટીને સવારે બી કીધું કે એવી જે ભારતીય જનતા પાર્ટીની સરકારની જો એકમાત્ર મૂડી હોય તો એ મૂડી પારદર્શકતા છે અને એ પારદર્શકતાને કોઈ પણ ભોગે રક્ષણ કરવું એ પ્રથમ ફરજ છે। ઠીક છે અમિતભાઈ, આપને અટકા માંગીશ। આ સાથે હાર્દિકભાઈ પંડ્યા પણ જોડાઈ ચૂક્યા છે, વિદ્યાર્થી નેતા છે। હાર્દિકભાઈ, જે આ આક્ષેપો જે આરોપો લગાવવામાં આવ્યા છે પણ ભાજપ તરફથી કહેવામાં આવી રહ્યું છે, ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે હજુ સુધી અમને કોઈ પુરાવા મળ્યા જ નથી। હેલો જી હાર્દિકભાઈ, આની પર આપનું શું રિએક્શન છે? પુરાવા નથી મળ્યા તો એક વાર એની ક્લિયરિટી કરી આપો ને, જે યુવરાજસિંહ કહે છે કે જે પુરાવામાં આપ્યા છે એની શ્યોરિટી કરી આપો કે ભાઈ આ ખોટી વસ્તુ છે એમ। જો આ લોકો કે જ છે કે પુરાવા મળ્યા છે, પુરાવા યુવરાજસિંહ દેવા રેડી છે, તેની ઉપર તમે એકવાર તપાસ તો કરો અને ગૌણ સેવાનું આનું પહેલી વાર થોડું પેપર ફૂટેલું છે, આની પહેલા પણ બિન સચિવાલયનું પેપર ફૂટેલું છે, એ પણ કેન્સલ કરેલ એક્ઝામ છે, એલઆરડીનું પેપર ફૂટેલું છે, એટલે આ કોઈ નવું નથી ગૌણ સેવા માટે। અમારા જેવા વિદ્યાર્થીઓ તો તૈયારી કરી કરીને થાકે, વાંચી વાંચીને એક્ઝામ દઈને પેપર ફૂટે, અમે એની વેઇટ કરતા હોય, બીજું અમારી પાસે કોઈ ઓપ્શન હોય નહીં। એટલે જો અમે ખરેખર આવવું જોઈએ તો ગૌણ સેવાની એકવાર તપાસ કરવી જોઈએ અને પછી એને કહેવું જોઈએ કે આવું કંઈ છે નહીં।
અમિતભાઈ, આપે પણ હાર્દિકભાઈની વાત સાંભળી, એ જ સવાલ છે કે જે આરોપો લાગ્યા છે, જે આક્ષેપો થયા છે, અને આવતીકાલે તેઓ ગૌડ સેવા પસંદગી મંડળને પણ આ તમામે તમામ પુરાવા આપવાના છે, શું કહેશો આપ? તો આપી દે પુરાવા, તો પુરાવા આપવા માટે 48 કલાકની રાહ શું કામ જોવાની? નહીં અમિતભાઈ, જ્યારે આ આખી ઘટના બની, એક દિવસ પહેલા પેપર રાત્રે 9:30 વાગે ફૂટ્યું, તે સમય પર જે ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારી છે, પરમાર સાહેબનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમણે પુરાવા આપેલા છે યુવરાજસિંહે? જે જે લોકોની અંદર મારી પાસે મુદ્દા છે એ મુજબ એમણે પુરાવા જે કીધું કે પેપર આગલી રાતે લીક થયું, પછી એમની પાસે જે પુરાવા છે એ પુરાવા ની અંદર પેપર પછીના બે દાખલા ગણેલા ક્યાંક બતાવે છે. પેપર પછી તો તમને કે મને બી બે દાખલા બે પ્રશ્ન યાદ રહી જાય, હું એ બી ગણીને ચોપડામાં બતાવી દઉં. જો આગલી રાતે એમના પુરાવા એમની જોડે હોય તો એના માટે 48 કલાક શાના માટે એમને લીધા છે? જઈ અને આપી દેવું જોઈએ. છતાં આની સાથે લગભગ 2.5 લાખ ઉપરાંત વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોડાયેલું છે. વિદ્યાર્થીઓને એટલો જ ભરોસો આપવાનો હોય કે કોઈ પણ પ્રકારના ચેડા થયા હશે તો તમારા ભવિષ્ય સાથે ચેડા નહીં થવા દેવા માટે એમના પુરાવાનું અમે પણ રાહ જોઈએ છે. એમના પુરાવાનું સ્વાગત કરીશું અમે. અમને એમ થાય કે જલ્દીથી કાલ સવારની જગ્યાએ જો આજ રાતે પુરાવા હોય તો રાતે એમના માટે ઓફિસ ખોલાવડાવીએ. હાર્દિકભાઈ, અમિતભાઈની પણ આપણે વાત સાંભળી, આ પુરાવામાં કોઈ તથ્ય નથી, વિહોણા પુરાવા ગણાવી રહ્યા છે, જે મીડિયા સમક્ષ અત્યારે જે એવિડન્સ તેમણે યુવરાજસિંહે મોકલ્યા છે તેમાં કોઈ તથ્ય નથી તેવું કહી રહ્યા છે. સાંભળો 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 સાંભળો, તથ્યની અંદર વાત ના કરો. મેં એમ કીધું છે કે જેવા પુરાવા હોય સાચા ખોટા, તો તમે એને ક્યાં, તો તમે એને સાચા નથી ગણાવી રહ્યા ને અમિતભાઈ? નહીં 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 નહીં, તમે વાતને તમે ટ્વિસ્ટ કરી. હું સહેજ પણ એમ નથી કહેતો એ પુરાવા સાચા છે ખોટા છે. પુરાવા સાચા છે ખોટા નક્કી કરવાનું કામ પોલીસનું છે, મારું તમારું છે નહીં, એ પોલીસનું કામ છે. એમણે પુરાવા યોગ્ય જગ્યાએ સંપૂર્ણ વિશ્વાસ સાથે એ પુરાવા આપી દેવા જોઈએ અને પોલીસ એના ઉપર 100% તપાસ કરી, અને કારણ કે એમની ચિંતા છે એ ચિંતા અમારી છે, એ કઈ અલગ છે એવું અમે માનતા જ નથી. એ પુરાવા હોય, એ વિસન બ્લોવર બન્યા હોય, અમને આનંદ છે. ત્યારે પણ ખોટું થતું હોય તો એ ખોટું થતું રોકવું એ સૌની ફરજ. નહીં પણ તમે વાંધો તો ગણાવી રહ્યા છો ને અમિતભાઈ, જે પ્રકારે તમે કીધું કે બે દાખલા ગણેલા છે અંદર, એમાં તમે વાંધાજનક તો આ બાબત ગણાવી રહ્યા છો. જો તમે 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 એક વાત બેઝિક શબ્દો, પરીક્ષા લેવાઈ એની આગલી રાતે પેપર ફૂટે એવો આક્ષેપ જી, એ આક્ષેપ ના પુરાવા એ આગલી રાત વાળા એમણે આપી દેવા જોઈએ. અત્યારે બે દિવસે જ આપી દેવા જોઈતા હતા, એ રાતે જ આપી દેવા જોઈતા. એ જ વાત છે અમિતભાઈ, અમિતભાઈ એ જ વાત છે. અને તો સાંભળો સાંભળો સાંભળો, અને એ પુરાવા જો એ હવે આપતા હોય તો એ પુરાવા પેપર પહેલાના છે કે પછીના છે એ કોણ નક્કી કરશે? હું કે યુવરાજજી કે તમે નક્કી નહીં કરો? ઓકે, જવાબ લઈ લઈએ હાર્દિકભાઈ પાસેથી. અમિતભાઈ, હાર્દિકભાઈ, એ પુરાવા પેપર એક્ઝામના આગળના દિવસના છે તે ખાતરી કોણ કરાવશે? જે અમિતભાઈનું કહેવું છે, ખાતરી સાહેબ તપાસ સમિતિ કરાવશે. નેતા બેઠા છે, એને મારે એટલું જ કહેવું છે કે બિનખર્ચવાળી વખતે પણ એવું થતું હતું કે પહેલા કેવું જોઈએ પછી કેવું જોઈએ, પછી SIT બેસાડી 14 દિવસ માઇકાન 14 દિવસ પછી એક્ઝામ કેન્સલ થઈ હતી. એ ટાઈમે પણ એવું હતું, નેતા પણ એવું કહેતા હતા ભાજપના કે ભાઈ એક્ઝામમાં કાંઈ એવું વાંધો નથી આવ્યો, અને SIT એ પ્રૂવ કરી દીધું કે ખરેખર પેપર ફૂટી ગયું હતું. હાર્દિકભાઈ, પ્રશ્ન એ જ છે, અમિતભાઈનો પ્રશ્ન પણ એ જ છે, અને ગૌણ સેવા પસંદગી મંડળ પણ એ જ કહી રહ્યું છે. કારણ કે એ જે એવિડન્સ યુવરાજસિંહ પાસે છે તે એવિડન્સ તેમણે ગૃહમાં નથી આપ્યા, ના ગૌણ સેવા પસંદગી મંડળમાં આપ્યા છે, અને 72 કલાકનો સમય શા માટે લેવામાં આવ્યો? સાહેબ, એ તો જ્યારે પુરાવા મળે ત્યારે આપ્યા, અને 72 કલાક કે 48 કલાક જયારે કોઈ શંકાના દાયરામાં આવે તો વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે. સાહેબ, 2 લાખ લોકોએ ફોર્મ ભર્યા, 1.5 લાખ વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી, 186 જગ્યામાં 1.5 લાખ વિદ્યાર્થીઓ જો એક્ઝામ આપતા હોય, એની સાથે આવા છબડા થતા હોય, વિદ્યાર્થીઓને શંકા થતી હોય, તો શંકા દૂર કરવાનો વિષય સરકારનો છે સાહેબ. ઓકે અમિતભાઈ, જોઈએ ઠીક છે અમિતભાઈ. હા, આની અંદર બહુ જ સ્પષ્ટ વાત છે કે જો એમને શંકા છે તો શંકાના પુરાવા એમણે આપવા જોઈએ, કારણ કે આની સાથે રાજ્યના 2.5 લાખ પરિવારોના જીવ તાળવે ચોંટ્યા હોય છે. જો પુરાવા હશે તો અમને સહેજ પણ શરમ નહીં આવે. એ પુરાવાના આધાર ઉપર સરકારના ખર્ચેને જોખમે
ફરીથી પરીક્ષા લેવી પડે તો લેતા અમને સહેજની શરમ કે કોઈ અભિમાન વચ્ચે નહીં આવે. ઓકે, પરંતુ જો પુરાવા હોય તો એમણે આપી દેવા જોઈએ. લેજિટિમેટ પુરાવા તપાસ કરવાની જવાબદારી પોલીસની છે, અને કારણ કે 2.5 લાખ લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. હવે આની અંદર પુરાવા રમવાની જરૂર નથી. પુરાવા હોય તો ઓન ધ સ્પોટ જઈને આપી આવવાની જરૂર છે. ઓકે, ચલો. ટીવી ચેનલોના અંદર આ જે સમાચાર ચાલે છે, ઓકે, એમને જો પુરાવા હશે તો સમાજની મોટી સેવા કર્યા બરાબર. જો પુરાવા નહીં હોય અને આ પ્રકારે ખાલી પોલિટિકલ કારણસર જો એ કઈ કરતા હશે તો એ રાજ્યના વિદ્યાર્થીઓના વિશ્વાસ સાથે રમવાની વાત થશે, અને પુરાવા હશે તો અમે એમને સ્વાગત કરીશું. ઠીક છે, ચલો એક દિવસ જોઈ પણ લઈએ. અમિતભાઈ અને હાર્દિકભાઈ આભાર, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ. તો આવતીકાલનો દિવસ 72 કલાકનો સમય યુવરાજસિંહ જાડેજા તરફથી આપવામાં આવ્યો છે, અને તેઓ કહી રહ્યા છે કે તેઓ આવતીકાલે પણ ગાંધીનગર જવાના છે, અને ત્યાં એ તમામ જે એવિડન્સ તેમની પાસે છે અને તમામે તમામ એવિડન્સ તેમણે પોતે ક્રોસ વેરીફાય કરેલા છે. હર્ષ સંઘવી પરનો પણ તેમણે ઉલ્લેખ કર્યો, અને તેઓ દરમિયાનગીરી કરે તેવી પણ યુવરાજસિંહની માંગ છે.